હેલો નમસ્તે મિત્રો, આજે વાત કરવાના છે મિત્રો ખૂબ જ અમૂલ્ય અને કિંમતી વનસ્પતિ એવું બીજોરું. મિત્રો આ બીજોરું આપણે કેટલું ઉપયોગી છે આપણા શરીર માટે તેની ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને સંપૂર્ણપણે જોજો મિત્રો. સૌ પ્રથમ તો આપણે બીજોરાને સામાન્ય જાણકારી મેળવી લઈએ. મિત્રો બીજોરું એક લીંબુ પ્રકારનું ફળ છે, જેનો આકાર લીંબુથી મોટો હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘરેલું ઉપચાર તરીકે ખૂબ જ થાય છે, જેનાથી ઘણી બધી બીમારીઓ દૂર કરી શકાય છે. પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રો પ્રમાણે બીજોરાના અદ્ભુત ગુણો વિશે ઉલ્લેખ છે. બીજોરાનો આપણે સ્વાદ જોઈએ તો ખાટું અને મીઠું એમ બે પ્રકારના આવે છે. મીઠા ફળનું બીજોરું લાલ અને ગુલાબી રંગનું હોય છે. બીજોરાના વૃક્ષ મધ્યમ કાયાના અને જાળીદાર હોય છે. તેના પાંદડા જોઈએ તો મોટા, પહોળા અને લાંબા હોય છે. તેની ફૂલની વાત કરીએ તો મિત્રો સફેદ રંગના તથા સુગંધિત હોય છે. તેના ફળ આપણે જોઈએ તો ગોળ અને આગળના ભાગમાં ઉભારયુક્ત તથા વધારે બીજવાળા હોય છે. તેના ફળની છાલ નાની નાની ખરબચડીવાળી મોટી સુગંધિત તથા સ્વાદમાં કડવી હોય છે. મિત્રો બીજોરાનું વાનસ્પતિક નામ સિટ્રુસ મેડિકાલિન છે. તે રૂટેશી કુળનું વૃક્ષ છે. તેને અંગ્રેજીમાં સિટ્રોન કહેવામાં આવે છે. હિન્દીમાં બીજોરાને લીંબુ કહેવામાં આવે છે. જ્યારે સંસ્કૃતની વાત કરીએ તો બીજપુર, માલુતુંગ, રૂચક જેવા અનેક નામોથી તેને ઓળખવામાં આવે છે. બીજોરા પૌષ્ટિક હોવાથી આયુર્વેદમાં તેને ઔષધિ ગુણોના પરિણામે ખૂબ જ અગત્યના ફળ તરીકે ગણના થાય છે. માટે ચાલો જાણીએ આપણે તેના આયુર્વેદિક ફાયદાઓ. મિત્રો સૌ પ્રથમ તો આપણે પથરીમાં ખૂબ જ ઉપયોગી છે બીજોરું. કેવી રીતના આપણે તેની વિસ્તૃત અને વિગતવાર માહિતી મેળવીએ તો બીજોરાનો રસ કાઢીને તેને એક કપની માત્રામાં 1 ગ્રામ કાળા મીઠા સાથે ભેળવીને પીવામાં આવે તો પથરી ગળાઈને બહાર નીકળી જાય છે. ત્યારબાદ એસિડિટીની સમસ્યા હોય તો આ બીજોરાના ફળનો રસ 100 મિલી પાણીમાં નાખવામાં આવે અને તેનો સ્વાદ અનુસાર તેમાં સાકર ભેળવવામાં આવે તો એસિડિટીથી છુટકારો મળે છે. ત્યારબાદ ઘણી વખત આપણે બહાર ફરીને આવીએ અથવા તો શરીરમાં પિત્તની માત્રા વધી જવાને કારણે માથામાં દુખાવો થતો હોય છે, તો આ માથાના દુખાવામાં પણ બીજોરું આપણે ઉપયોગી છે. કેવી રીતના તેની વાત કરીએ તો બીજોરા લીંબુના ફૂલના પૂકેસરને વાટીને પેસ્ટ બનાવીને માથા પર લેપ કરવાથી પિત્તજન્ય રોગો તેમજ માથાના રોગોથી આરામ મળે છે. જો કાનનો દુખાવો હોય તો કાનમાં પણ બીજોરું ઉપયોગી છે. કાનના દુખાવો થવા પર 1-2 ટીપા બીજોરાના ફળના રસને કાનમાં નાખવાથી કાનના દર્દથી આરામ મળે છે. જો મોઢાના રોગો હોય તો તેમાં પણ બીજોરાનો આપણે જરૂર ઉપયોગ કરવો જોઈએ. બીજોરાના ફૂલના પૂકેસર સાથે સિંધવ મીઠું નાખી કાળા મરીનું ચૂર્ણ ભેળવી ગોળી બનાવીને તેનું સેવન કરવાથી મોઢાની ગાંઠ, મોઢાની જડતા વગેરે મોઢા સંબંધિત રોગોથી આરામ મળે છે. આ સિવાય આપણો કંઠનો અવાજ બેસી ગયો હોય તો તે સમયે આ ઠીક કરવા માટે પણ ચમેલીના પાંદડા, ઇલાયચી, મધ અને બીજોરાના પાંદડા, અનાજની ખીર તથા પીપળો આ ઔષધિના બનાવેલા અવલોહને 5-10 મિલી માત્રામાં સેવન કરવાથી ગળાનો અવાજ ખુલે છે. જો ઉલટીની સમસ્યા હોય, ખાવામાં ગડબડ થવાના કારણે ઉલટી થઈ જતી હોય તો બીજોરાના સેવનથી તેમાં પણ આરામ મળે છે. બીજોરાના 10-20 ગ્રામ મૂળને 200 મિલી પાણીમાં ઉકાળીને તેનો 1/4 ભાગ વધે ત્યારે ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉલટીથી રાહત મળે છે. ભોજન બાદ જો ઉલટી થઈ જતી હોય તો સાંજના સમયે બીજોરાના તાજા રસમાં મિત્રો 5-10 મિલી માત્રામાં પીવો જોઈએ. 10-20 મિલી માત્રા બીજોરાના રસમાં સાકર, મધ તથા લીંડી પીપરનું ચૂર્ણ ભેળવીને પીવાથી ઉલટીમાં તાત્કાલિક રાહત થાય છે. જો પિત્તજન્ય વિકાર હોય તો તેમાં 10-20 મિલી બીજોરાના રસમાં સમાન માત્રામાં મધ મેળવીને તેમાં પાણી ભેળવીને શરબત બનાવી લીધા બાદ તેમાં 500 મિલીગ્રામ સૂંઠ, 500 મિલીગ્રામ મરી તથા 500 મિલીગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ ભેળવીને પીવડાવવાથી બળતરા, ઉલટી વગેરે પિત્તજન્ય વિકારોમાં આરામ મળે છે. ત્યારબાદ મિત્રો બીજોરું તાવ, ખંજવાળ, દુખાવો, સોજો, ઝેરની અસર, પ્રસૂતિ, ઝાડા તથા રક્તપિત્તની બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી છે. આપણે આનો પાર્ટ 2નો વિડીયો પણ બનાવવાના છીએ. આ વિડીયો લેન્ધી ન થાય એટલા માટે શોર્ટમાં અમે અહીંયા મૂકીએ છીએ. તો મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોઈને પાર્ટ 2 પણ બીજોરાનો આવવાનો છે. બીજોરું ખૂબ જ અમૂલ્ય વનસ્પતિ છે એટલે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ અને
મિત્રો, જો આ વિડીયો તમને પસંદ પડે તો બીજાને પણ શેર કરવો જોઈએ, જેથી કરીને બીજાને ઉપયોગી નીવડે અને આ વનસ્પતિનો લાભ વધુમાં વધુ લે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી અને ફરીથી નવા નવા વિડીયો આવે તો તે જોતા પણ રહેવા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.